ઘણા લોકો માને છે કે સૂતા પહેલાં પાણી પીવાથી તેઓ આખી રાત હાઇડ્રેટ રહી શકે છે જો તમે પણ આવું જ વિચારો છો અથવા આવું કરો છો તો તમે અહીંયા થાપ ખાઈ રહ્યા છો જાણી લો શા માટે અમે આમ કહી રહ્યા છીએ હાઇડ્રેટેડ રહેવું એ એકંદરે સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે શરીર માટે જેટલું પાણી પીવું જરૂરી છે એટલું જ મહત્વનું છે કે તમે કયા સમયે પાણી પી રહ્યા છો હા પાણી પીવાનો સમય તમને લાગે છે તેના કરતાં વધુ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે ઘણા લોકો માને છે કે સૂતા પહેલાં પાણી પીવાથી તેઓ આખી રાત હાઇડ્રેટેડ રહેશે જો તમે પણ આવું જ વિચારો છો અથવા કરો છો તો આ તમારી મોટી ભૂલ છે કારણ કે રાત્રે સૂતા પહેલાં પાણી પીવાથી તમારા શરીર ઉપર ઘણી જ બધી આડઅસરો પણ થતી હોય છે વધુ પાણી પીવાથી થતું સંભવિત નુકસાન નોક્ટુરિયાનું જોખમ હૃદયના સ્વાસ્થ્ય પર અસર પાચન પર ખરાબ અસર કિડનીને નુકસાન પહોંચાડે હકીકતમાં સૂતા પહેલાં પાણી પીવું એ સારી બાબત છે પણ જો તમે વધુ માત્રામાં પાણી પી રહ્યા છો તો એ તમારા શરીરને નુકસાન પહોંચાડે છે સૂતા પહેલાં યોગ્ય માત્રામાં તમે પાણી પીને ઊંઘો છો તો તે કુદરતી ક્લેન્ઝર તરીકે કામ કરે છે પણ હા સૂતા પહેલાં વધુ પાણી પીવાથી વારંવાર પેશાબ જવાની સમસ્યાઓ થાય છે અને આવી સ્થિતિમાં વારંવાર જાગવાના કારણે તમારી ઊંઘ નથી પૂરી થતી ઊંઘનો અભાવ એ હાઈ બ્લડ પ્રેશર હાઈ કોલેસ્ટ્રોલ અને વજનમાં વધારો સહિત ઘણી બધી સમસ્યાઓને નોતરે છે જ્યારે તમે ઊંઘવા જતાં પહેલાં વધારે માત્રામાં પાણી પી લો છો તો તેનાથી તમારા પેટમાં વોટર ઇન્ટેક વધી જાય છે જે પેટમાં ખોટું વજન ઊભું કરે છે જે તમારી પાચન શક્તિને ખરાબ કરે છે દિવસ હોય કે રાત જો તમે હદથી વધારે પાણીનું સેવન કરો છો તો તે તમારી કિડની માટે દરેક માણસે પોતાના શરીરના વજન પ્રમાણે પાણી પીવું જોઈએ લગભગ 25 કિલો માણસનું વજન હોય તો લગભગ થી સવા લિટર અને જેમ ગુણાકારમાં ગુણાકાર પચાસ કિલો વજન હોય તો બે લિટર તમારું વજન જો 75 થી 80 કિલો હોય તો રોજ સાડા ત્રણ ચાર લિટર જેટલું પાણી પીવું જોઈએ રાત્રે વધારે પાણીને સૂઈ જવાથી ઘણીવાર પ્રોબ્લેમ થતા હોય છે જેમ કે બ્લોટિંગ વધારે થાય ઘણીવાર લોકોને ફૂડ રિફ્લેક્સ વધારે થાય તમારા ફળો અને શાકભાજીના સેવનમાં વધારો કરો જેમાં પાણીની માત્રા વધુ હોય છે તમારી પાણીની ઉચ્ચ સામગ્રીની જરૂરિયાતોને પહોંચી વળવામાં આવા શાકભાજી અને ફળો એ યોગદાન સાબિત થાય છે સૂતા પહેલા ગરમ પાણી પીવું એ શરીર માટે કુદરતી શુદ્ધિનું કામ કરે છે તે પાચન સુધારવામાં પણ મદદ કરે છે ઘણા લોકો માને છે કે સૂતા પહેલા પાણી પીવાથી તેઓ આખી રાત હાઇડ્રેટ રહી શકે છે જો તમે પણ આવું જ વિચારો છો અથવા આવું કરો છો તો તમે અહીંયા થાપ ખાઈ રહ્યા છો જાણી લો શા માટે અમે આમ કહી રહ્યા છીએ હાઈડ્રેટેડ રહેવું એ એકંદરે સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે શરીર માટે જેટલું પાણી પીવું જરૂરી છે એટલું જ મહત્વનું છે કે તમે કયા સમયે પાણી પી રહ્યા છો હા પાણી પીવાનો સમય તમને લાગે છે તેના કરતાં વધુ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે ઘણા લોકો માને છે કે સૂતા પહેલાં પાણી પીવાથી તેઓ આખી રાત હાઇડ્રેટેડ રહેશે જો તમે પણ આવું જ વિચારો છો અથવા કરો છો તો આ તમારી મોટી ભૂલ છે કારણ કે રાત્રે સૂતા પહેલાં પાણી પીવાથી તમારા શરીર ઉપર ઘણી જ બધી આડઅસરો પણ થતી હોય છે વધુ પાણી પીવાથી થતું સંભવિત નુકસાન નોક્ટુરિયાનું જોખમ હૃદયના સ્વાસ્થ્ય પર અસર પાચન પર ખરાબ અસર કિડનીને નુકસાન પહોંચાડે હકીકતમાં સૂતા પહેલા પાણી પીવું એ સારી બાબત છે પણ જો તમે વધુ માત્રામાં પાણી પી રહ્યા છો તો એ તમારા શરીરને નુકસાન પહોંચાડે છે સૂતા પહેલા યોગ્ય માત્રામાં તમે પાણી પીને ઊંઘો છો તો તે કુદરતી ક્લેન્ઝર તરીકે કામ કરે છે પણ હા સૂતા પહેલાં વધુ પાણી પીવાથી વારંવાર પેશાબ જવાની સમસ્યાઓ થાય છે અને આવી સ્થિતિમાં વારંવાર જાગવાના કારણે તમારી ઊંઘ નથી પૂરી થતી ઊંઘનો અભાવ એ હાઈ બ્લડ પ્રેશર હાઈ કોલેસ્ટ્રોલ અને વજનમાં વધારો સહિત ઘણી બધી સમસ્યાઓને નોતરે છે જ્યારે તમે ઊંઘવા જતાં પહેલાં વધારે માત્રામાં પાણી પી લો છો તો તેનાથી તમારા પેટમાં વોટર ઇન્ટેક વધી જાય છે જે પેટમાં ખોટું વજન ઊભું કરે છે જે તમારી પાચન શક્તિને ખરાબ કરે છે દિવસ હોય કે રાત જો તમે હદથી વધારે પાણીનું સેવન કરો છો તો તે તમારી કિડની માટે સહેજ પણ યોગ્ય નથી દરેક માણસે પોતાના વજન પ્રમાણે પાણી પીવું જોઈએ લગભગ પચીસ કિલો માણસનું વજન હોય તો લગભગ સવા લીટર અને જેમ પચીસના ગુણાકાર માં એટલે પચાસ કિલો વજન હોય તો બે લીટર તમારું વજન જો પંચોતેર થી એસી કિલો હોય તો રોજ સાડા ત્રણ ચાર લીટર જેટલું પાણી પીવું જોઈએ રાત્રે વધારે પાણીને સૂઈ જવાથી ઘણી વાર પ્રોબ્લેમ થતા હોય છે જેમ કે બ્લોટિંગ વધારે થાય

સૂતા પહેલા ગરમ પાણી પીવું એ શરીર માટે કુદરતી શુદ્ધિનું કામ કરે છે તે પાજન સુધારવામાં પણ મદદ કરે છે